નમસ્કાર મિત્રો, હું તમને બતાવીશ લગ્ન કંકોત્રી. આ લગ્ન કંકોત્રી તમે જોશો એટલે તમે કહેશો કે આ લગ્ન કંકોત્રી કમ્પ્યુટર કે લેપટોપ પર બનાવી છે. પણ મિત્રો, હું તમને કહીશ કે આ લગ્ન કંકોત્રી ફક્ત અને ફક્ત મોબાઈલમાં બનાવી છે, તો તમે ચોંકી જશો. તો આ લગ્ન કંકોત્રી આપણે મોબાઈલમાં કઈ રીતે બનાવીશું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, મારું નામ છે દિનેશ અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ હિમાની પ્રિન્ટર્સ. સૌપ્રથમ એપ્લિકેશન ઓપન કરી લઈશું. ત્યાર પછી ત્યાં વર્કબોક્સનું નામ લખીશું આપણે રાજેશભાઈ, રાજેશ લખીશું. ત્યાર પછી તેની અટક કરીશું પટેલ. તો અહીંયા પટેલ અટક કરી લઈશું. ત્યાર પછી પિતાનું નામ, તો પિતાનું નામ આપણે લખીશું સનાભાઈ. પછી માતાનું નામ, તો માતાનું નામ અસૌ ઓલરેડી લખેલું છે, ત્યાં લખીશું ચંપાબેન. બરાબર છે. ત્યાર પછી કન્યા પક્ષમાં સુપુત્રનું નામ અહીંયા આપણે લખીશું કોમલ. અને અટક લખીશું તેમની પટેલ. ત્યાર પછી પિતાનું નામ આવશે, તો પિતાનું નામ આપણે લખીશું સુરેશભાઈ લખીશું. અને માતાનું નામ લખીશું દિયાબેન. બરાબર છે. ત્યાર પછી મંડપ મુહૂર્તનો અહીંયા મહિનો આપણે સિલેક્ટ કરીશું. તો આપણે જાન્યુઆરી મહિનો 2024 જાન્યુઆરી મહિનાની આપણે તારીખ 16 કરીશું. 16/1/2024 અહીંયા આવી જવું. ત્યાર પછી સમય આપણે 9 કરીશું. 9 ઉપર જે બી તમારે મેં તમારા રીતના જે બી કરી હોય તે રીતે થશે. પછી ઓકે કરી દઈશું. ઓકે. ત્યાર પછી જાન્યુઆરી મંડપ મુહૂર્ત ભોજન સમારંભની તારીખ, ભોજન સમારંભનો સમય કરીશું. મામેરાની તારીખ કરીશું, મામેરાનો સમય. ત્યાર પછી રાસગરબા માટે આપણે સિલેક્ટ કરીશું 17 કરીશું. 17 જાન્યુઆરી 2024 નો સમય કરી લઈશું. ત્યાર પછી આપણે ફોટો સિલેક્ટ કરીશું. ફોટો મૂકી દઈશું. ફોટો સિલેક્ટ કર્યા પછી આપણે ઓકે કરીશું. તમને અલગ આ રીતે પત્રિકાઓ જોવા મળશે. તમે અલગ કલેક્શન તમારે આમાંથી કોઈ પણ એક પત્રિકા પસંદ કરી લેશો તો જોઈ લો, તમને જે બી તમને ગમે એ પત્રિકા તમે આ રીતે લઈ લેશો. મિત્રો, માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ રીતે એક પત્રિકા સિલેક્ટ તમે કરશો ત્યારે તમને ક્યાં જોવાનું છે ત્યારે તમારે ઓકે કરી ત્યાં પત્રિકા ડાઉનલોડ થઈ જશે. ત્યાં પછી તમે ફોટો સિલેક્ટ કરશો. ફોટો અહીંયા તમને ના મીકો હોય, તમે જે બી ફોટાની જગ્યા પર તમારે કોઈ આ રીતે તમે પત્રિકા એડજસ્ટ કરી લીધું. ફોટાની જગ્યા પર આપણે આ રીતે હાથ મૂકી દઈશું. તમે ડાઉનલોડ કરી લીજો. તો આ રીતે પત્રિકા દેખાશે. ત્યાર પછી એમાં તમને એડિટ કરવું હોય તો એડિટના ઓપ્શન આવશે અહીંયા. તમારે કોઈ વસ્તુને એડિટ કરવું છે, ધારો કે તમારે કોઈ ક્લિપ આર્ટ, તો ક્લિપ આર્ટ જોવો છે, તો આ રીતે તમે ક્લિપ આર્ટનો લોગો તમે કોઈ બી ક્લિપ આર્ટ અહીંયાથી મળી જશે. મેં કોઈ બી ક્લિપ આર્ટ લઈ લો, અત્યારે મારે ક્લિપ આર્ટની જરૂર નથી, અહીંયા તમે એડજસ્ટ કરીને મૂકી શકો છો. હું
હું તમને બતાવવા માટે ભાઈ મને જરૂર નથી તો અહીંયાથી હું ફ્લિપકાર્ટને ડિલીટ કરી દઈશ મિત્રો. ઓકે, ત્યાર પછી તમારે ટવકો ટવકા પણ અહીંયા અલગ અલગ આપેલા છે. તમે ટવકો જો બદલ હોય તો ટવકામાં જઈ શકો છો, કોઈ પણ ટવકો તમે સારો લઈ શકો છો. તો ટવકાનું પણ કલેક્શન તમને અહીંયા મળી જશે. આ રીતે કંકોત્રી ઓકે થઈ જશે મિત્રો.